નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મુખ્ય સમાચાર થરાદથી અમારા સંવાદદાતા ભરતસિંહ રાજપૂત સાથે. થરાદ તાલુકાના બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ તેમજ ફ્રૂટ વિતરણ કરીને ઉજવણી કરી. આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બનાસ બેંકના ડિરેક્ટર અને જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે તેમના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને તેમજ હોદ્દેદારો દ્વારા અલગ અલગ રીતે શુભેચ્છાઓ તેમજ ઉજવણી કરી હતી. જેમ કે મલુપુર ગામ ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાલુકાના અલગ અલગ જાહેર સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં તાલુકાના મહામંત્રી અભિરામભાઈ રાજગોર, પ્રકાશ સોની, ઉમજીભાઈ ચૌહાણ થરાદ સેક્રેટરી, ભીમજીભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ સરપંચ એસોસિએશન, પ્રમુખ કાળુભાઈ પટેલ, શૈલેષભાઈ ચૌધરી માંગરોળ, જયાભાઈ અડિયલ સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા ભરતસિંહ રાજપૂત સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. મંત્રી સાહેબનો જન્મદિવસ હતો તો મલુપર ગામે બ્લડ કેમ્પ કરવામાં આવ્યો અને અહીંયા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને શૈલેષભાઈના જન્મદિવસ ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે મારા જન્મદિવસ નિમિત્તે સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનું બધા મિત્રો દ્વારા આયોજન કરવામાં આવેલ હતું અને અમે જે પેશન્ટો દાખલ છે એમને આજે ફ્રૂટ વિતરણ જે કાર્યક્રમ રાખીને ફ્રૂટ વિતરણ કરેલ છે અને તેમાં બધા જ મારા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરો અને વડીલશ્રીઓ અને પ્રમુખશ્રીનો બધાનો આભાર. ભારત માતા કી જય.